લોકડાઉન દરમિયાન રસાણા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ હોસ્પિટલના તમામ સ્ટાફના સરકારની મદદથી તાત્કાલિક કોરોના અંગેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ લીધા બાદ તમામ સેમ્પલ નેગેટિવ આવતા આ હોસ્પિટલમાં સુરક્ષા કેટલી ઉન્નત છે તેનો ખ્યાલ આવી શકે તેમ છે. કોરોના એક ચેપી રોગ છે અને આ રોગના પગલે અત્યારે લોકો ખૂબ જ ભયમાં છે. ત્યારે ડીસામાં આવેલી વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલે કોરોનાની વધતી ચેઇનને અટકાવવામાં સફળતા મેળવી છે. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલા રસાણા ગામ નજીક એક કમખવાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે અલગ અલગ સ્થળો ઉપર લઈ ગયા બાદ છેલ્લે વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે દરમિયાન આ દર્દીને હોસ્પિટલના જ તબીબો અને સ્ટાફ દ્વારા ડાયરેક્ટ ટચ કરવામાં આવ્યો હતો, જેથી આ હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં સંક્રમણનું જોખમ વધારે હતું. નોબત ત્યાં સુધી આવી ગઈ હતી કે આ હોસ્પિટલના સ્ટાફ અને કુટુંબનો સામૂહિક બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો, જેના પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકારે આ બાબતે ગંભીર બનીને આ હોસ્પિટલના તમામ લોકોના કોરોના સેમ્પલ લેવડાવ્યા હતા. ત્યારે વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલના તમામ સ્ટાફના જે કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ નેગેટિવ આવ્યા હતા, જે હોસ્પિટલની સેફ્ટીની પ્રતિતિ કરાવી રહી છે. ત્યારે વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલના તબીબ ડોક્ટર અંકિત પઢિયારે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌ પ્રથમ તો આ જે 5 તારીખના રસાણા આગળ જે એક્સિડન્ટ થયેલો, એ એક્સિડન્ટમાં બહુ ગંભીર અકસ્માત થયો અને અકસ્માતમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે 3 જણા એ અકસ્માતની અંદર મૃત્યુ પામેલા હતા અને બાકીના લોકોને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલમાં, ત્યાંથી પછી પાલનપુર સિવિલમાં અને બાદમાં અમારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ. હવે એ દરમિયાન રસાણા પાસે એક્સિડન્ટ થયેલો તો ઘણા બધા લોકોએ તાત્કાલિક એ લોકોને બહુ જ સારી સેવા આપી અને હોસ્પિટલ પહોંચાડવામાં બહુ મદદ કરી. હોસ્પિટલ પહોંચ્યા પછી પણ દર્દીની બહુ જ સારી સેવા થઈ. પણ મિત્રો, એક વાત અમને જરૂર દુઃખ પહોંચાડી રહી છે કે જ્યારે આ બધો બનાવ બન્યો અને દર્દીઓને પહોંચાડવાની અંદર, દર્દીઓની સેવા કરવાની અંદર, દર્દીઓને તાત્કાલિક સહાય આપવાની અંદર જે લોકોએ દર્દીને મદદ કરી હતી એ તમામ લોકો દ્વારા અમને એવું જાણવા મળ્યું કે સાહેબ, અમને અમારા ગામ દ્વારા અમારો અને અમારા કુટુંબનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અમારા કુટુંબને અમારા ગામમાંથી, અમારા ગામના આગેવાનોથી અમને જરૂરી સહાય નથી મળતી અને અમને ગામની બહાર રહેવાનું કહેવામાં આવે છે, ગામની અંદર ઘૂસવા દેવામાં નથી આવતું. તો મિત્રો, આ રીતે આપણે કોરોના સામે લડી શકીશું નહીં. કોરોના સામે લડવા માટે બધાએ એક થવું પડશે. જે આપણે સામાજિક ભેદભાવ રાખીએ છીએ એ ભેદભાવ દૂર કરવો પડશે. આવનારા સમયમાં દરેક જણ કોરોનાની મહામારીમાંથી મુક્ત થઈ જશે. સરકારની ગાઈડલાઈનનું આપણે સંપૂર્ણ પાલન કરવું પડશે અને મારો ખાસ આ હેતુ એક જ છે કે જે કોરોનાના કદાચ તમે કોઈ દર્દીની મદદ કરી હોય, જાણતા કે અજાણતા, તો એવા લોકો પ્રત્યે ગામના કોઈપણ વ્યક્તિઓએ કોઈ ભેદભાવ ના રાખવો જોઈએ. હા, આપણે સતર્ક જરૂર રહેવું જોઈએ, એ લોકોને ઘરની અંદર રાખવા જોઈએ, પણ એમના કે એમના કુટુંબોને કોઈ ખોટી હેરાનગતિ ન થાય એ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આ સમગ્ર ઘટના દરમિયાન અમને લોકોને મદદ કરનાર સરકાર શ્રી, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન શ્રી મગનલાલ માળી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર શ્રી અને CDMO સાહેબ શ્રી, આ તમામનો વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આ તરફ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોરોના વાયરસને લઈ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા તમામ દર્દીઓ અને તેમના સગાને ફરજિયાત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જ માસ્ક પહેરાવવામાં આવે છે. આ ઉપરાંત વેઇટિંગ પણ 2 થી વધુ લોકોનું રાખવામાં આવતું નથી અને તેના લીધે જ આ હોસ્પિટલમાં કોરોનાનો પોઝિટિવ દર્દી સારવાર લઈને ગયો હોવા છતાં હોસ્પિટલનો તમામ સ્ટાફ અને દર્દીઓ કોરોના સામે સુરક્ષિત રહી શક્યા છે. પહેલાં તો ડીસા તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા હેલ્થ ઓફિસર, TDO, SDM અને કલેક્ટર સાહેબનો તેમજ શ્રી મગનલાલ માળી, ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન ચેરમેનનો ખૂબ ખૂબ આભાર વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ અને તમામ સ્ટાફ તરફથી. અમારી હોસ્પિટલમાં ICMRની ગાઈડલાઇન મુજબ નોન કોવિડ હોસ્પિટલના જે PPEના ક્રાઇટેરિયા છે, જેવું કે એપ્રોન પહેરવો, કેપ માસ્ક પહેરવા, ગ્લોવ્ઝ પહેરવું, ફેસ શિલ્ડ પહેરવું, જે જગ્યાએ કાઉન્ટર ઉપરના ક્રાઇટેરિયા પ્રમાણે, નર્સિંગના ક્રાઇટેરિયા પ્રમાણે અને હોસ પિટલના અંદરના ઓપરેશનના ક્રાઇટેરિયા પ્રમાણે દરેક નિયમોનું પાલન કરી આખા લોકડાઉન દરમિયાન અમે એક પણ દિવસ બંધ કર્યા વગર
જિલ્લાની તમામ પબ્લિકને સારવાર આપેલી છે અને કોઈ પણ દર્દીને ક્યારેય તકલીફ પડે એવો વ્યવહાર કરેલો નથી અને દર્દી આવે ત્યારથી એને દરવાજામાં સેનિટાઈઝ કરી, એના સગાને સેનિટાઈઝ કરી, એને માસ્ક ના હોય તો આપી પહેરાવી, પછી એને એક એક કરી અને વારાફરતી વેઇટિંગમાં પણ બેથી વધારે નહીં એ રીતે અંદર લઈ એની ટ્રીટમેન્ટ કરવામાં આવેલી છે. એના પરિણામ રૂપે જ દર્દીના સગા કે ડૉક્ટર કે સ્ટાફ કોઈ પણ આ કોરોનાના ચેપથી લાગી ના જાય એનું સંપૂર્ણ ખ્યાલ સાથે અમે આ કામ કરી રહ્યા છીએ અને કામ કરતા હતા ત્યારે જ અમને આ જ્યારે એક દર્દી અમને ઓપરેશન પહેલાં અમે રિપોર્ટ કરાયો તો પોઝિટિવ આવ્યો, એ દર્દીને ડાયરેક્ટ ટચ કરી બધું પ્રોટેક્શન પહેરેલું હોવાના કારણે જે સ્ટાફે ડાયરેક્ટ ટચ કર્યો અને ડૉક્ટરોએ ટચ કર્યો તેમને 10મા દિવસ સુધી કોઈ લક્ષણ આવેલા નથી અને 10મા દિવસે બધાના રિપોર્ટ જેના જેના ડાયરેક્ટ ટચમાં હતા એના રિપોર્ટ કરાવવાથી નેગેટિવ આવ્યા છે. એ સાબિત જ કરે છે કે અમારી હોસ્પિટલમાં સેફ્ટી મેજર્સ અમે પૂરા રાખીએ છીએ અને રાખવાના છીએ. એટલે જિલ્લાની જનતાને નમ્ર વિનંતી છે કે આપ અમને આ સેફ્ટી મેજર્સમાં ખૂબ સાથ અને સહકાર આપજો. એક જ જણ જોડે આવજો, માસ્ક પહેરીને આવજો, આવ્યા પછી સેનિટાઈઝ થજો અને પછી અમને બતાવજો અમે તમારી સેવા માટે તત્પર જ છીએ, આપની સેવા એ મારો ધર્મ છે. જય ભારત.